રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનું માદ્ર વતન ઐતિહાસિક અને ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું. ખંભાળિયા ભાણવાની બેઠક પર ઐતિહાસિક વિજય મેળવનાર રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનું જ્યારે માદ્ર વતન આવ્યા ત્યારે આજે રાત્રે તેમનું ઐતિહાસિક અને ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનની વિશેષતા હતી કે તમામ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ, ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મુળુભાઈ બેરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા ભાણવડ ખાતે જલારામ મંદિરના કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનોની સાથે ભાજપના પદાધિકારીઓ, ભાજપના કાર્યકર્તાઓ, નગરપાલિકાના નગરસેવકો, પદાધિકારીઓ, માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ, ડાયરેક્ટરો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના તમામ સદસ્યશ્રીઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી અને મુળુભાઈ બેરાનું વિશેષ સન્માન અને અધકેરું સન્માન કરવામાં આવ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ હતી કે સન્માનના પ્રતિભાવમાં જ્યારે મુળુભાઈ બેરાએ પ્રવચન આપ્યું ત્યારે આ પ્રવચન ખૂબ જ લાગણીસભર અને માર્મિક હતું અને તેમણે જણાવ્યું હતું કે પ્રજાનો ઉમળકો એ મારા માટે સૌથી મોટા આશીષ છે અને આવતા દિવસોમાં ભાણવડ માટે એક વિકાસનો નવો અધ્યાય શરૂ થશે તેની ખાતરી આપી હતી. તમામ નાના મોટા પ્રશ્નો ઉકેલવાની પણ ખાતરી આપવામાં આવી હતી અને તેમનું કાર્યાલય પણ હંમેશા ખુલ્લું રહેશે તેવી પણ જાહેરાત કરી હતી.